નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ નૈના પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ઇંગ્લિશમાં યુનિટ 1 Q4 ક્વેશ્ચનની જે આપણે સમજ મેળવીશું એમાં જોઈએ એક્ટિવિટી 1. હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ. કે અહીંયા આપણને ઇમેજિનરી એટલે કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપવામાં આવેલું છે. કોની સાથેનું? વિથ અ ફેમસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ. ફેમસ એટલે પ્રખ્યાત અથવા જાણીતા, એસ્ટ્રોનટ એટલે અવકાશયાત્રી. કોણ? સુનિતા વિલિયમ્સ, આપણા જાણીતા ફેમસ અવકાશયાત્રી છે સુનિતા વિલિયમ્સ. તેમની સાથેનું આપણને અહીંયા એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપવામાં આવેલું છે. લિસન ટુ યોર ટીચર, લિસન એટલે સાંભળો, ટુ યોર ટીચર તમારા ટીચરને સાંભળો, રીડ ઇટ તેને વાંચો, વર્ક ઇન પેર્સ, વર્ક એટલે કે કામ કરો, ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરો, એન્ડ અને ડ્રામેટાઇઝ ઇટ, અને આને ડ્રામેટાઇઝ એટલે ભજવો. આ જે ઇન્ટરવ્યૂ છે એને ભજવવાનું છે. શું છે ઇન્ટરવ્યૂમાં જોઈએ? ઇન્ટરવ્યુઅર એટલે કે જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેનાર છે તેને આપણે ઇન્ટરવ્યુઅર તરીકે ઓળખીએ છીએ. તો ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ. ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને શું પૂછે છે? કે હેલો, કે કેમ છો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, કે અમારા અવર એટલે કે અમારા પ્રોગ્રામમાં વેલકમ એટલે કે સ્વાગત કરું, કે અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો સુનિતા વિલિયમ્સ સેઝ, સુનિતા વિલિયમ્સ શું જવાબ આપે છે? કે હેલો, નાઇસ મીટિંગ યુ. ઇન્ટરવ્યુઅરને સુનિતા વિલિયમ્સ કહે છે કે હેલો, નાઇસ મીટિંગ યુ, કે તમને મળીને આનંદ કે ખુશી થઈ. ઇન્ટરવ્યુઅર ફરી પાછો પ્રશ્ન પૂછે છે, વેર ડુ યુ વર્ક, વેર એટલે કે ક્યાં, યુ એટલે તમે, વર્ક એટલે કામ કરો છો. શું પૂછે છે ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને? વેર ડુ યુ વર્ક, કે તમે ક્યાં કામ કરો છો. સુનિતા વિલિયમ્સ સીસ, સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, કે હું નાસામાં એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, ફ્લાઇટ એટલે કે ઉડ્ડયનના એન્જિનિયર તરીકે કાર્યરત છું, એટલે કે ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું. નાસા છે એ આંતરરાષ્ટ્રીય લેવલે જે સ્પેસ એટલે કે અવકાશ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે, જેમાં સુનિતા વિલિયમ્સ ફ્લાઇટ એન્જિનિયર તરીકે કાર્યરત છે. ઇન્ટરવ્યુઅર સેઝ, ફરી પાછો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વેર વેર યુ બોર્ન. શું પૂછે છે ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને? વેર એટલે કે ક્યાં, યુ એટલે કે તમે, બોર્ન એટલે જન્મ, કે તમારો જન્મ ક્યાં થયો હતો અથવા તમે ક્યાં જન્મ્યા છો. તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ઓહિયો, કે મારો જન્મ ક્યાં થયો છે? ઓહિયોમાં. ઓહિયો એક શહેરનું અથવા સિટીનું નામ છે કે જ્યાં સુનિતા વિલિયમ્સનો જન્મ થયો હતો. ઇન્ટરવ્યુઅર સેઝ, ફરી પાછો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, કે યોર એટલે કે તમારી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ શું છે, કે કઈ છે તમારી જન્મ તારીખની ડેટ શું છે? તો સુનિતા વિલિયમ્સ સેઝ, સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, 19 સપ્ટેમ્બર 1965, કે મારી જે બર્થ ડેટ કે જન્મ તારીખ છે કઈ છે? 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? 1965ની 19મી સપ્ટેમ્બરે. ફરી પાછો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, વેર એટલે કે ક્યાંથી, યુ એટલે કે તમે, ગેટ એટલે મેળવવું, યોર એટલે તમારું, ગ્રેજ્યુએશન ફ્રોમ, ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક અભ્યાસ છે, આપણે જેને સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ કહીએ છીએ, અભ્યાસ એને શું કહે છે? ગ્રેજ્યુએશન. તો ઇન્ટરવ્યુઅર સુનિતા વિલિયમ્સને પૂછે છે કે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, કે તમે તમારો જે સ્નાતક કક્ષાનો અભ્યાસ છે એ ક્યાંથી મેળવેલો છે? તો સુનિતા વિલિયમ્સ સેઝ, સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે મેં મારું ગ્રેજ્યુએશન છે, સ્નાતક કક્ષાની જે ડિગ્રી છે કે સ્નાતક કક્ષાનો જે અભ્યાસ છે એ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સંસ્થા, ફ્લોરિડા નામની ઇન્સ્ટિટ્યૂટ છે ટેકનોલોજીને લગતી છે, કે જ્યાંથી સુનિતા વિલિયમ્સે એમનો સ્નાતક કક્ષાનો અભ્યાસ મેળવેલો છે. ઇન્ટરવ્યુઅર સેઝ, ફરી પાછું ઇન્ટરવ્યુઅર પૂછે છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. ઇન્ટરવ્યુઅર શું પૂછે છે સુનિતા વિલિયમ્સને? વિચ એટલે કે કઈ, સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ અથવા ખાસ, આઇટમ્સ એટલે વસ્તુઓ, યુ એટલે તમે, બ્રિંગ એટલે લઈ જવું, વિથ એટલે સાથે, ઇન ધ સ્પેસ તમારી સાથે, ઇન ધ સ્પેસ એટલે અવકાશમાં, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર, કે તમે જ્યારે અવકાશમાં પહેલી વાર ગયા ત્યારે તમારી સાથે કઈ કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા? તો સુનિતા વિલિયમ્સ સેઝ, સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, ધ ભાગવદ ગીતા. શું લઈ ગયા હતા? ભગવદ ગીતા. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, સ્મોલ એટલે નાની, આઇડલ એટલે મૂર્તિ, ઓફ ગણેશા, ઓફ એટલે ની, ભગવાન ગણેશની એક નાની મૂર્તિ, એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, લેટર એટલે
પત્ર, એક પત્ર, રિટર્ન, રાઇટનું ભૂતકૃદંતનું રૂપ છે, રાઇટ એટલે લખવું, એનું ભૂતકૃદંતનું રૂપ છે રિટર્ન, એટલે લખાયેલું, અને એક પત્ર કોના દ્વારા લખાયેલો, મારા પપ્પા દ્વારા હિન્દીમાં લખાયેલો પત્ર, ભગવદ્ ગીતા અને ભગવાન ગણેશની એક નાની મૂર્તિ હું જ્યારે અવકાશમાં પહેલી વાર ગઈ ત્યારે મારી સાથે લઈ ગઈ હતી. ફરી પાછો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? હું એટલે કે કોણે ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપી હતી, યુ એટલે કે તમને, ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને તમારી લાઈફ એટલે કે જીવનમાં અને તમારા વર્ક એટલે કામમાં તમને કોણે પ્રેરણા પૂરી પાડી હતી, કોણે પ્રેરણા આપેલી હતી? સુનિતા વિલિયમ્સ સેસ મહાત્મા ગાંધી. શું જવાબ આપે છે સુનિતા વિલિયમ્સ? કે મને મારા લાઈફ, મારી લાઈફ છે અને મારું જે કામ છે એમાં મને પ્રેરણા કોણે પૂરી પાડેલી છે? મહાત્મા ગાંધીએ. ફરી પાછો ઇન્ટરવ્યુ પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજન? શું પૂછે છે? યોર એટલે કે તમારી કન્ટ્રી એટલે દેશ કે વતન, ઓરિજિન એટલે કે મૂળ, કે તમે મૂળ ક્યાં દેશના વતની છો અથવા તો તમે મૂળ ક્યાંના છો એવો પ્રશ્ન પૂછે છે સુનિતા વિલિયમ્સ સે. સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ઇન્ડિયા. ક્યાંના છે સુનિતા વિલિયમ્સ? ઇન્ડિયાના. ઇનફેક્ટ એટલે કે ખરેખર, માય ફાધર કે મારા પપ્પા દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. મારા પપ્પા જે દીપક પંડ્યા છે એ ક્યાંના છે? ગુજરાતના છે. સુનિતા વિલિયમ્સના પપ્પાનું નામ શું છે? દીપક પંડ્યા, ને એ ક્યાંના છે? ગુજરાતના છે. તો મિત્રો, આપણને અહીંયા સુનિતા વિલિયમ્સ સાથેનું એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ આપવામાં આવેલું હતું, જેમાં ઇન્ટરવ્યુઅરે એમને એમની લાઈફ અને એના વર્કને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. શું શું પૂછ્યું હતું? કે એમનો જન્મ ક્યાં થયો હતો, એ ક્યાં કામ કરે છે, એમની બર્થડેટ શું છે, એમને એનું ગ્રેજ્યુએશન છે એ ક્યાંથી મેળવેલું છે, એ જ્યારે અવકાશમાં પહેલી વાર ગયા ત્યારે પોતાની સાથે શું શું લઈ ગયા હતા, એમને એની લાઈફ અને એમનું જે કામ છે એમાં કોણે પ્રેરણા પૂરી પાડી, અને મૂળ ક્યાંના વતની છે, વગેરે જેવા ઘણા બધા એમના જીવનને લગતા પ્રશ્નો પૂછ્યા. વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરો. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, તમારા ફ્રેન્ડનું ઇન્ટરવ્યૂ લેવાનું છે આપણને. જેમ આગળ સુનિતા વિલિયમ્સનું ઇન્ટરવ્યૂ આપેલું છે, એવું જ ઇન્ટરવ્યૂ તમારે તમારા ફ્રેન્ડનું લેવાનું છે. રાઇટ ઇટ બિલો, અને અહીંયા નીચે જે જગ્યા આપેલી છે તેમાં તમારે લખવાનું છે. અહીંયા તમને એક એક્ઝામ્પલ માટે આપેલું છે, યુ એટલે કે તમે, તમારે તમારા કોઈ પણ ફ્રેન્ડનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. શું કહેશો? સૌથી પહેલાં હેલો આશીષ, આશીષની જગ્યાએ તમે તમારા કોઈ પણ ફ્રેન્ડનું નામ લઈ શકો છો. તો આશીષ શું જવાબ આપશે તમને? હેલો, નાઇસ ટુ મીટ યુ. કે કેમ છો? નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. ફરી પાછા તમે શું પૂછશો આશીષને? આશીષ, વેન વેર યુ બોર્ન, કે તારો જન્મ ક્યારે થયો હતો? તો આશીષ તમને જવાબ આપશે, આઈ વોઝ બોર્ન ઓન 15th March 2001. કે મારો જન્મ છે ક્યારે થયો હતો? 15 March 2001 થયો હતો. ફરી પાછો તમે એવો પ્રશ્ન પૂછી શકો, ટેલ મી અબાઉટ યોર ફેમિલી, કે મને તારે ફેમિલી વિશે થોડુંક જણાવ. તો આશીષ તમને કહેશે કે માય ફાધર અતુલભાઈ ઇઝ અ ડૉક્ટર, કે મારા પપ્પા છે અતુલભાઈ એ ડૉક્ટર છે. માય મધર જ્યોતિબેન ઇઝ અ નર્સ, મારા મમ્મી જ્યોતિબેન નર્સ છે. આઈ હેવ અ યંગર બ્રધર, હિઝ નેમ ઇઝ જય, કે મારે એક મોટો ભાઈ છે તેનું નામ જય છે. આની સિવાય તમે એમ તમારા ફ્રેન્ડની હોબીઝને લગતા અથવા બીજા ઘણા બધા પ્રશ્નો પૂછીને તેમનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો. એક્ટિવિટી 2A જોઈએ શું છે. એક્ટિવિટી 2A માં રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, નીચે જે સેન્ટેન્સ એટલે વાક્યો આપેલા છે તેને કેરફુલી એટલે કે કાળજીપૂર્વક વાંચો. રીડ ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નો છે જે એને વાંચો. એન્ડ માર્ક ટીક ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ, અને બધા જ પ્રશ્નોમાં તે તમારે ટીક કરવાનું છે. ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ, નીચે તમને જે વાક્યો આપેલા છે એમાં જે જે પ્રશ્નોના તમને જવાબ મળતા હોય તેની સામે તમારે ટીકની નિશાની કરવાની છે. ફર્સ્ટ જોઈએ, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. સુનિતા વિલિયમ્સ છે એ સ્ટે એટલે રોકાવું, અવકાશમાં, ઇન ધ સ્પેસ એટલે અવકાશ. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 ડેઝ, 36 દિવસ રોકાયા હતા. સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 દિવસ રોકાયા હતા. તો પહેલો પ્રશ્ન છે એમાં, વેર ડીડ સી સ્ટે, કે સુનિતા વિલિયમ્સ અથવા તે છે ક્યાં રોકાયા હતા, આવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આપણે જવાબ આપેલો છે વાક્યમાં, ઇન ધ સ્પેસ. ક્યાં રોકાણા હતા સુનિતા વિલિયમ્સ? અવકાશમાં. તો આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે, તેથી આપણે અહીંયા ટીકની નિશાની કરીશું. સેકન્ડ છે, વુ સ્ટેડ ઇન ધ સ્પેસ, કે અવકાશમાં કોણ રોકાયું હતું? તો અહીંયા આપણે કીધું છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ. કોણ રોકાયું હતું અવકાશમાં? સુનિતા વિલિયમ્સ. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીંયા મળે છે, તો ત્યાં પણ આપણે ટીકની નિશાની કરીશું.
સી છે ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, કે કેટલા દિવસ માટે સુનિતા વિલિયમ્સ અવકાશમાં રોકાયા હતા. ફોર હાઉ મેની ડેઝ, તો અહીંયા કીધું છે ફોર 36 ડેઝ, કેટલા દિવસ રોકાયા હતા? 36 દિવસ. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીંયા મળે છે, તેથી આપણે ત્યાં ટીકની નિશાની કરીશું. તો આપણે અહીંયા ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપેલા વાક્યમાં મળી ગયા. સેકન્ડ છે, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, કે ગ્રીસમાં છે સૌથી પહેલું થિયેટર એટલે સિનેમાગૃહ છે, સૌથી પહેલું જે સિનેમાગૃહ છે એનો ડેવલપ્ડ એટલે વિકાસ કરવામાં આવ્યો એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, ધાર્મિક દ્રશ્યો જોવા માટે ગ્રીસમાં પહેલાં સિનેમા સૌથી પહેલાં સિનેમાગૃહનો વિકાસ કરવામાં આવ્યો. તો એમાં પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, કે ગ્રીસમાં શેનો વિકાસ કરવામાં આવ્યો? તો આપણે આન્સર આપેલો છે ધ થિયેટર. શેનો વિકાસ કરવામાં આવ્યો હતો ગ્રીસમાં? ધ થિયેટર, સિનેમાગૃહનો. તો આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે, તો ત્યાં આપણે ટીકની નિશાની કરીશું. બી છે, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, કે થિયેટર છે એ શા માટે વિકસાવવામાં આવ્યું હતું? થિયેટર શા માટે વિકસાવવામાં આવ્યું હતું? તો આપણે અહીં કીધું છે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, કે ધાર્મિક દ્રશ્યો જોવા માટે થિયેટરનો વિકાસ કરવામાં આવ્યો હતો. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીંયા મળે છે, તો ત્યાં પણ આપણે ટીકની નિશાની કરીશું. સી છે, વેર ડીડ ધ થિયેટર ડેવલપ, કે થિયેટર છે એ ક્યાં વિકસાવવામાં આવ્યું હતું? વેર, ક્યાં? તો અહીંયા આપણે કીધું છે ઇન ગ્રીસ. ક્યાં વિકાસ કરવામાં આવ્યો હતો થિયેટરનો? ગ્રીસમાં. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીંયા મળે છે, તો ત્યાં પણ આપણે ટીકની નિશાની કરીશું. થર્ડ છે, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625, કે ન્યૂઝપેપરની જે પહેલી જે જાહેરાત છે ન્યૂઝપેપરની એ 1625માં લંડન ન્યૂઝપેપરના પાછળના પેજ પર છાપવામાં આવેલી હતી. લંડન ન્યૂઝપેપરના પાછળના પેજ પર 1625માં ન્યૂઝપેપર માટેની પહેલી જાહેરાત છાપવામાં આવેલી હતી. તો ફર્સ્ટ છે એમાં, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર, કે પહેલી જે ન્યૂઝપેપરની જાહેરાત છે એ ક્યારે છાપવામાં આવી હતી? તો આપણે અહીંયા કીધું છે ઇન 1625, ક્યારે છાપવામાં આવી હતી? 1625માં. તો આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળી જાય છે, તો આપણે અહીંયા ટીકની નિશાની કરીશું. બી છે, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, કે પહેલી જે જાહેરાત છે 1625માં પહેલી જાહેરાત કોણે આપી હતી? તો આપણને વાક્યમાં માત્ર એટલું જ કહેવામાં આવેલું છે કે ન્યૂઝપેપરની પહેલી જે એડવર્ટાઇઝમેન્ટ છે એ લંડન ન્યૂઝપેપરમાં 1625માં પાછળના પેજ પર છાપવામાં આવેલી હતી, પણ કોના દ્વારા છાપવામાં આવેલી હતી એનું કોઈ પણ ક્લેરિફિકેશન આપવામાં આવેલું નથી, માટે આ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી, તો ત્યાં આપણે ટીકની નિશાની કરશું નહીં. સી છે, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, કે લંડન ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ છે ક્યાં છાપવામાં આવી હતી? તો આપણને કીધું હતું ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર, લંડન ન્યૂઝપેપરના પાછળના પેજ પર છાપવામાં આવી હતી. તો આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે, તો ત્યાં ટીકની નિશાની કરીશું. ફોર્થ છે, ચોથું, કિરણ બેદી ઇઝ ધી ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, કિરણ બેદી છે એ ભારતના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે. કિરણ બેદી ભારતના ઇન્ડિયાના પહેલા વુમન આઈપીએસ ઓફિસર છે. તો પહેલો પ્રશ્ન છે એમાં, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, કે ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ છે? તો શું કીધું છે અહીંયા? કિરણ બેદી. કોણ છે? કિરણ બેદી. તો આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે, તો ત્યાં આપણે ટીકની નિશાની કરીશું. બી છે, વોટ ઇઝ કિરણ બેદી, કિરણ બેદી કોણ છે અથવા કિરણ બેદી શું છે? તો આપણે અહીંયા કીધું છે આઈપીએસ ઓફિસર, કિરણ બેદી કોણ છે અથવા શું છે? આઈપીએસ ઓફિસર. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીંયા મળે છે, ત્યાં પણ આપણે ટીકની નિશાની કરીશું. સી છે, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર, કે કિરણ બેદી છે આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે સિલેક્ટ થયા? તો આપણે ખાલી એટલું જ કીધું છે વાક્યમાં કે કિરણ બેદી ઇન્ડિયાના ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર છે, પણ એનું સિલેક્શન આઈપીએસ ઓફિસર તરીકે ક્યારે થયું એની કોઈ પણ માહિતી આપણને આપવામાં આવેલી નથી, તો ત્યાં આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળતો નથી, તો ત્યાં આપણે ટીકની નિશાની કરશું નહીં. ફિફ્થ છે, પાંચમું છે, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869, કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો.
મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તો ફર્સ્ટ છે એમાં પહેલો પ્રશ્ન છે, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી, કે મહાત્મા ગાંધી છે દિલ્હી ક્યારે ગયા હતા. તો આપણને માત્ર એટલું જ કીધું છે કે મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબરે થયો હતો, પણ તેઓ દિલ્હી ક્યારે ગયા હતા તેમની માહિતી આપણને આ વાક્યમાં આપેલી નથી. તો આ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળતો નથી, તેથી આપણે અહીંયા ટીક માર્ક કરીશું નહીં. બી છે, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, કે વેર એટલે ક્યાં, મહાત્મા ગાંધી બોર્ન એટલે જન્મ્યા હતા, મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો, તો ઇન પોરબંદર. આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે, મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો, પોરબંદરમાં. તો ત્યાં આપણે ટીકની નિશાની કરીશું. સી છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, કે મહાત્મા ગાંધીની બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ શું છે, તો શું છે, 2 ઓક્ટોબર 1869. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે અહીંયા મળે છે, તો ત્યાં પણ આપણે ટીકની નિશાની કરીશું. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે યુનિટ 1ની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2Aને સમજવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2Bને વિગતવાર માહિતી મેળવીશું. થેન્ક યુ.